કેન્દ્રીય ગૃહમંત્રી અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ તારીખ 31મી સોમનાથ મહાદેવના દર્શન આશીર્વાદ મેળવવા આવી રહ્યા છે. સૌ પહેલા અમિત શાહ શુક્રવારે રાજકોટ જઈને ટીઆરપી ગેમિંગ ઝોન માર્ગને કારણે દુર્ઘટનાને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા બેઠક યોજશે. અમિત શાહની મુલાકાત બાદ વધુ મોટી કાર્યવાહીની શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેઓ મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને સાંત્વના અને ન્યાય આપવા માટે મુલાકાત લેશે તેમ પણ જણાવ્યું. તો રાજકોટથી તેઓ સોમનાથ ખાતે દર્શનાર્થે જશે. સોમનાથ સાંજે 4 વાગ્યા બાદ આવી પહોંચશે અને સંભવત રાત્રે રોકાણ સોમનાથમાં કરશે. 22 કલાકનો તેમનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. બીજા દિવસે તારીખ 1 જૂનના બપોરે 2 કલાકે અત્રેથી પ્રસ્થાન કરશે. સોમનાથ ખાતે તેઓ મહાદેવની વિશેષ પૂજા, ગંગાજળ અભિષેક, ધ્વજારોહણ દર્શન અને આશીર્વાદ મેળવશે. અત્યાર સુધી જ્યારે લોકસભાની ચૂંટણી પ્રચાર પૂર્ણ થઈ ગયા બાદ તેઓ સોમનાથ દર્શને આવતા રહે છે. તેઓના આગમનને લઈને જિલ્લા વહીવટી પોલીસ તંત્ર સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.